हेलो एवरीवन, गुड मॉर्निंग। सो लेट्स स्टार्ट अवर टुडेज लेक्चर। इन दिस फर्स्ट ऑफ टॉक टू वी आर टॉक टू अबाउट रेगुलेशन ऑफ ग्लाइकोलिसिस। प्रीवियस लेक्चर में आप ग्लाइकोलिसिस आखो पाथवे जो तो हम ग्लाइकोलिसिस प्रोसेस है एनु रेग्युलेशन ऑफ ग्लाइकोलिसिस। फर्स्ट ऑफ ऑल तो ये ग्लाइकोलिसिस रेग्युलेशन शू के ग्लाइकोलिसिस ने रेग्युलेट शाटे करवो पड़े बराबर। सो ग्लाइकोलिसिस में है अमुक स्टेप एवं हे कि जे रिवर्सिबल जवाता हे एंड सम स्टेप आर इरिवर्सिबल बराबर। तेमा त्रण स्टेप एवं है कि जे इरिवर्सिबल है जेने आप रेग्युलेट करवा पड़े बराबर। तो फर्स्ट ऑफ ऑल टॉपिक इज द रेग्युलेशन ऑफ ग्लाइकोलाइसिस। હવે એમાં ત્રણ સ્ટેપ મેં તમને કીધું એ પ્રમાણે ત્રણ સ્ટેપ એવા છે કે જે ઇરિવર્સિબલ હોય છે ગ્લાયકોલિસિસ પાથવેમાં, એને આપણે રેગ્યુલેટ કરવા પડે છે। હવે જ્યારે ગ્લાયકોલિસિસની પ્રોસેસ છે એને રેગ્યુલેટ કરે છે કોણ? તો કે ગ્લુકોઝ છે એ સેલમાં શું કરશે, એન્ટર થશે, અને ત્યારે જે શું થશે એની સેલ પાસે ઘણી ચોઈસ છે એ અવેલેબલ હશે। જ્યારે સેલ ગ્લુકોઝ છે એ સેલમાં એન્ટર થશે ત્યારે સેલ પાસે છે એ ઘણી ચોઈસ હશે, અવેલેબલ હશે કે એને કયા પાથવેમાં છે એ એન્ટર થવું। ગ્લાયકોલિસિસ કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમના ઘણા બધા પાથવે છે, મેં તમને કીધું હતું એમ, ગ્લાયકોલિસિસ પાથવે છે, પીપીપી પાથવે છે, એવી રીતે છે એની પાસે ઘણી બધી ચોઈસ હશે કે કયા પાથવેમાં સેલને છે એ એન્ટર થવું। સો જેમ કે ગ્લાયકોજન છે પીપીપીમાં, ગ્લાયકોજન પાથવે છે યા પીપીપી પાથવે છે યા ગ્લાયકોલિસિસ, એમાંથી ગમે એ પાથવેમાં છે એ શું થાય છે, તો કે એન્ટર થાય છે અને સેલની જે રિક્વાયરમેન્ટ હોય છે, હવે એન્ટર છે એ ચૂઝ કેમ ગ્લાયકોલિસિસને જ કરે છે, તો સેલની રિક્વાયરમેન્ટ એની હાલમાં જે રિક્વાયરમેન્ટ હશે જે જરૂરી હશે એના ઉપર છે એ ડિપેન્ડન્ટ હોય છે અને એ પાથવેમાં એ શું થશે, એન્ટર થઈ જાય છે બરાબર। અને ગ્લાયકોલિસિસમાં છે જો એન્ટર થયો, હવે સેલ જે ગ્લાયકોલિસિસમાં એન્ટર થાય છે તો શું થાય છે, ગ્લાયકોલિસિસ પ્રોસેસને એ રેગ્યુલેટ કરવી જરૂરી બની જાય છે, કારણ કે એના માટે સેલની અંદર એવા મોલેક્યુલ્સ હોય છે કે જે એને ઇન્ડિકેટ કરે છે કે સેલ પાસે છે એ ઇનફ એનર્જી છે એ સપ્લાય કરતા હોય, એવા ઇન્ડિકેટર છે એ સેલ પાસે હશે બરાબર। જેમ કે સેલમાં છે એટીપી છે, હવે એટીપીનું કોન્સન્ટ્રેશન જો સેલમાં વધારે હશે તો શું થશે, તો કે એનર્જી સપ્લાય કરે છે એ, તો ગ્લાયકોલિસિસ પ્રોસેસ કરવી પડશે નહીં। અને જો ઘણા એવા મોલેક્યુલ્સ હોય છે કે જે ઇન્ડિકેટ કરે છે કે સેલને એનર્જીની સપ્લાયની જરૂર છે, તો એવા જેવા બધા એટીપી છે એ યુઝ થઈ જાય છે, હવે બધા એટીપી યુઝ થઈ જાય પછી એટીપી શેમાં કન્વર્ટ થતા હતા આપણે ગ્લાયકોલિસિસ પાથવેમાં, એડીપીમાં, તો એડીપીમાં કન્વર્ટ થશે ત્યારે શું થશે કે સેલમાં એડીપીનું કોન્સન્ટ્રેશન વધી જશે અને એટીપીનું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જશે। જો સેલમાં એડીપીનું કોન્સન્ટ્રેશન વધી જાય તો શું ઇન્ડિકેટ કરે છે કે એનર્જીની એને જરૂર છે બરાબર। સો ગ્લાયકોલિસિસ છે એને એ ગ્લાયકોલિસિસ આખી પ્રોસેસ કરવી જરૂરી છે, તો એ ગ્લુકોઝને છે એ ગ્લાયકોલિસિસમાં એન્ટર કરવું જરૂરી બની જાય છે બરાબર। સો હવે આખા ઓલા ત્રણ એન્ઝાઇમ થ્રુ ગ્લાયકોલિસિસને રેગ્યુલેટ કરવામાં આવે છે। સો એ આપણે એન્ઝાઇમના નામ જોઈએ, ફર્સ્ટ ઓફ ઓલ તો રેગ્યુલેશન ઓફ ગ્લાયકોલિસિસનું ઇન્ટ્રો જોઈએ કે ધ ગ્લુકોઝ through the glycolytic pathway is regulate to maintain nearly constant ATP level. Okay, so our first point is the glucose through the glycolytic pathway is regulated to maintain nearly constant ATP.
એટીપી લેવલ્સ. ઓકે, ગ્લુકોઝ છે એના થ્રુ શું થશે? તો કે ગ્લાયકોલિટિક ગ્લુકોઝ છે એ થ્રુ ધ ગ્લાયકોલિટિક પાથવે, ગ્લાયકોલિટિક પાથવે થ્રુ ગ્લુકોઝ છે એને રેગ્યુલેટ કરે છે અને એમાં મેન્ટેન નિયરલી કોન્સ્ટન્ટ એટીપી લેવલ. એટીપી લેવલને શું કરે છે? એ મેન્ટેન કરશે, બરાબર. એન્ડ ધ રિક્વાયર્ડ એડજસ્ટમેન્ટ ઇન ધ રેટ ઓફ ગ્લાયકોલિસિસ ઇઝ એચિવડ બાય અ કોમ્પ્લેક્સ ઇન્ટરપ્લે અમોંગ એટીપી કન્ઝપ્શન, NADH રિગ્રેશન એન્ડ એલોસ્ટેરિક રેગ્યુલેશન ઓફ સેવરલ ગ્લાયકોલિટિક એન્ઝાઇમ ઇન્કલુડિંગ હેક્ઝોકાઇનેઝ, ફોસ્ફોફ્રુક્ટોઝ કાઇનેઝ, ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ 1 એન્ડ પાયરુવેટ કાઇનેઝ. આ ત્રણ એન્ઝાઇમ, મેઇન ત્રણ એન્ઝાઇમ છે જે યુઝફુલ છે. ફર્સ્ટ થ્રી એન્ઝાઇમ્સ હેક્ઝોકાઇનેઝ, સેકન્ડ વન ઇઝ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ 1 એન્ડ થર્ડ વન ઇઝ પાયરુવેટ કાઇનેઝ. ઓકે, એન્ડ બાય સેકન્ડ ટુ સેકન્ડ ફ્લક્ચ્યુએશન ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ કી મેટાબોલાઇટ્સ ધેટ રિફ્લેક્ટ ધ સેલ્યુલર બેલેન્સ બિટવીન એટીપી પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન. હવે મેં તમને આગળ કીધું કે એવા મોલેક્યુલ્સ હશે કે જ્યાં છે એ અમુક વખત શું થતું હશે કે એટીપી છે એનું કન્સન્ટ્રેશન છે એ વધી જતું હશે, અને જ્યારે છે ઘણી વખત એવું થતું હશે કે એટીપીમાંથી જ્યારે એડીપીમાં કન્વર્જેશન થઈ જશે ત્યારે શું થશે? એડીપીનું કન્સન્ટ્રેશન વધી જશે. સો શું થાય છે કે ફ્લક્ચ્યુએશન થાય છે ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ કી મેટાબોલાઇટ્સ ધેટ રિફ્લેક્ટ ધ સેલ્યુલર બેલેન્સ, કે સેલ છે એને બેલેન્સ થવા માટે એ રિફ્લેક્શન ઊભું કરે છે, એટલે રિફ્લેક્ટ ધ સેલ્યુલર બેલેન્સ બિટવીન એટીપી પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન. ઓકે, એન્ડ ધ મોસ્ટ ઓફ ધ રિએક્શન ઓફ ગ્લાયકોલિસિસ આર રિવર્સિબલ, કે ગ્લાયકોલિસિસની મોસ્ટ ઓફ રિએક્શન કેવી છે? રિવર્સિબલ છે, બરાબર. સો મોસ્ટ ઓફ ધ રિએક્શન ઓફ ગ્લાયકોલિસિસ આર રિવર્સિબલ. હવે મેં તમને આગળ કીધું કે જે કેટલાક એવા હશે કે રિવર્સિબલ હશે અને સમ સ્ટેપ થોડાક સ્ટેપ એવા હશે કે જે ઇરિવર્સિબલ હશે. સો જે ઇરિવર્સિબલ સ્ટેપ હશે એના એને આપણે શું કરવા પડશે? રેગ્યુલેટ કરવા પડશે. હવે રિવર્સિબલ પ્રોસેસ, રિવર્સિબલ જે સ્ટેપ છે એને આપણે કંઈ કરવાની જરૂર નથી, પણ જે ઇરિવર્સિબલ સ્ટેપ્સ છે એને આપણે રેગ્યુલેટ કરવા જોઈશે. સો એમાં ગ્લાયકોલિસિસમાં તો મોસ્ટ ઓફલી બધા સ્ટેપ છે એ રિવર્સિબલ જ છે, એના કારણે છે આપણે થ્રી સ્ટેપ એવા છે કે જેને આપણે ઇરિવર્સિબલ છે અને એને આપણે રેગ્યુલેટ કરવા પડશે, બરાબર. સો હાવેવર ધ થ્રી સ્ટેપ કેટાલાઇઝ્ડ બાય ધ એન્ઝાઇમ હેક્ઝોકાઇનેઝ, ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ એન્ડ પાયરુવેટ કાઇનેઝ આર ઇરિવર્સિબલ. ધીઝ થ્રી સ્ટેજ મેનલી રેગ્યુલેટ ગ્લાયકોલિસિસ. ઓકે, સો હાવેવર the three steps catalyzed by the enzymes hexokinase, જેને આપણે ગ્લુકોકાઇનેઝ પણ કહી શકીએ છીએ, then PFK ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ એન્ડ થર્ડ વન ઇઝ ધ પાયરુવેટ કાઇનેઝ. હવે આ એન્ઝાઇમ છે એ કેવા છે? રિવર્સિબલ. ધીઝ થ્રી સ્ટેજ મેનલી રેગ્યુલેટ ગ્લાયકોલિસિસ. હવે આપણે જે ગ્લાયકોલિસિસ પ્રોસેસ જોઈ હતી એમાં હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ યુઝ થતો હતો, ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ એન્ઝાઇમ યુઝ થતો હતો એન્ડ પાયરુવેટ કાઇનેઝ યુઝ થતો હતો. આ ત્રણ એન્ઝાઇમ જે સ્ટેપમાં યુઝ થતા હતા એ સ્ટેપ કેવા હશે? ઇરિવર્સિબલ સ્ટેપ હશે. સો these are irreversible. એટલે આપણે આ ત્રણ સ્ટેપને શું કરવા પડશે? રેગ્યુલેટ કરવા પડશે. સો ધીઝ થ્રી સ્ટેજીસ મેઇનલી રેગ્યુલેટ ગ્લાયકોલિસિસ.
ઓકે. સો ફર્સ્ટ વન ઇઝ હેક્ઝોકાઇનેઝ. હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ્સ છે એ ક્યારે યુઝ થતો હતો? સો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ બનતું હતું ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થતો હતો? હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ. ધેન નેક્સ્ટ એન્ઝાઇમ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. સો ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ એન્ઝાઇમ્સ છે એ ક્યારે યુઝ થતો હતો? કે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી જ્યારે પાયરુવેટમાં કન્વર્ટ સોરી ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ બનતું હતું ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થતો હતો? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ 1 એન્ઝાઇમ. હવે ગ્લાયકોલિસિસ પ્રોસેસમાં ત્યાર પછી પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ, એ એન્ઝાઇમ કયા સ્ટેપમાં યુઝ થતો હતો? ફોસ્ફોઇનોલ પાયરુવેટ ટુ પાયરુવેટ બનતું હતું ત્યારે યુઝ થતો હતો, બરાબર. સો હું તમને આખા એન્ઝાઇમના પાથવે દ્વારા સમજાવું. ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝમાંથી જ્યારે શું બનતું હતું? ગ્લુકોઝ 6-ફોસ્ફેટ, બરાબર. હવે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ બનતું હતું ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થતો હતો? હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ, બરાબર. એન્ડ ગ્લુકોઝ 6, ધેન નેક્સ્ટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ઝાઇમ, ધેન નેક્સ્ટ રિએક્શન ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ. માંથી કયું બનતું હતું? ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ, ઓકે. ત્યારે કયો એન્ઝાઇમ યુઝ થતો હતો? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ 1 એન્ઝાઇમ છે એ યુઝ થતો હતો. ધેન થર્ડ સ્ટેજ સ્ટેપ ઇઝ ધ ફોસ્ફોઇનોલ પાયરુવેટ. એમાં છે એ ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી લાસ્ટ પ્રોડક્ટ આપણને મળતી હતી પાયરુવેટ, ત્યારે જે એન્ઝાઇમ યુઝ થતો હતો પાયરુવેટ કાઇનેઝ. હવે આ ત્રણ છે એ સ્ટેપ એવા છે કે જે ઇરિવર્સિબલ છે, જેને આપણે રેગ્યુલેટ કરવા છે, બરાબર. સો ગ્લાયકોલિસિસની પ્રોસેસ છે એ રેગ્યુલેટ કઈ રીતે થાય છે? હવે આ પ્રોસેસને છે આપણે રેગ્યુલેટ કરવા છે, પણ રેગ્યુલેટ કઈ રીતે થાય છે? તો કે આ એન્ઝાઇમ દ્વારા છે એ આ ત્રણ એન્ઝાઇમ છે એ પ્રોસેસને શું કરતા હશે? રેગ્યુલેટ કરતા હશે. ફર્સ્ટ એન્ઝાઇમ છે એ હેક્ઝોકાઇનેઝ, જે રેગ્યુલેટ થાય છે. ક્યારે? તો કે એમાં ઇન્હિબિટ થાય છે ગ્લુકોઝ 6-ફોસ્ફેટના હાઈ કોન્સન્ટ્રેશનથી બાય ફીડબેક થ્રુ એ છે એ હેક્ઝોકાઇનેઝ છે આ પ્રોસેસને રેગ્યુલેટ કરતો હશે, બરાબર. ધેન સેકન્ડ એન્ઝાઇમ છે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ 1 એન્ઝાઇમ. ઈ રેગ્યુલેટ થાય છે ક્યારે? તો કે રેગ્યુલેટ એના ઈ રેગ્યુલેટ થાય છે ત્યારે કે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ છે એ અને પાયરુવેટ કાઇનેઝ છે એ આ બે પ્રોસેસને છે એ રેગ્યુલેટ કરતા હશે. હવે જ્યારે પાયરુવેટ કાઇનેઝને ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ છે એ એલોસ્ટેરિકલી છે એ રેગ્યુલેટ થતા હશે. હવે એલોસ્ટેરિકલી મતલબ કે એક્ટિવ એન્ડ એલોસ્ટેરિક એવી રીતે બે સાઇડ જોવા મળે છે આપણને. એ આખી હું તમને ફિગર થ્રુ સમજાવું. તો ફર્સ્ટ ઓફ ઓલ એક આવું તમે મેં બી ભણી ગયા હશો, એ હવે આપણે ભણવામાં આવશે, બરાબર. કે જે આ સાઇટ હશે એને આપણે શું કહેશું? એક્ટિવ સાઇટ કહેશું, એક્ટિવ સાઇટ, બરાબર. અને આ સાઇટ છે એને આપણે કેવી કહેશું? એલોસ્ટેરિક સાઇટ, બરાબર. હવે એક્ટિવ સાઇટ અને એલોસ્ટેરિક સાઇટ, હવે એક્ટિવ સાઇટમાં શું જોવા મળે છે? તો કે સબસ્ટ્રેટ છે એ એક્ટિવ સાઇટમાં બાઇન્ડ થાય છે, બરાબર. બાઇન્ડ સબસ્ટ્રેટ કે જે એક્ટિવ સાઇટમાં બાઇન્ડ થશે. અને એલોસ્ટેરિક સાઇટમાં શું થાય છે? તો કે એલોસ્ટેરિક ઇફેક્ટર હોય છે એ બાઇન્ડ થાય છે. સો બાઇન્ડ ઇફેક્ટર. હવે જ્યારે એલોસ્ટેરિક ઇફેક્ટર બાઇન્ડ થાય છે ત્યારે એલોસ્ટેરિક ઇફેક્ટરના બે પાર્ટ પડે છે, એક એક્ટિવેટર તરીકે એલોસ્ટેરિક એક્ટિવેટર એન્ડ એલોસ્ટેરિક ઇન્હિબિટર. એક્ટિવેટર એન્ડ એલોસ્ટેરિક ઇન્હિબિટર, બરાબર. સો એક્ટિવેટર છે એ બાઇન્ડ થાય
તો શું થાય છે તો કે એન્ઝાઇમ છે એને એક્ટિવેટ કરે છે, અને જો ઇન્હિબિટર બાઇન્ડ થાય તો એ એન્ઝાઇમને શું કરતા હશે, ઇન્હિબિટ કરતા હશે, બરાબર. જો એટલે આ ઇફેક્ટરના બે પાર્ટ પાડવામાં આવ્યા, એક્ટિવેટર એન્ડ ઇન્હિબિટર. હવે એક્ટિવેટર જો આમાં બાઇન્ડ થતો હશે તો શું થતું હશે કે ત્યારે એન્ઝાઇમ છે એ એક્ટિવ થશે, અને જો ઇન્હિબિટર બાઇન્ડ થશે ત્યારે એન્ઝાઇમ છે એ ઇન્હિબિટ થતો જોવા મળશે. સો સેલની અંદર છે સમ મોલેક્યુલ્સ આર એક્ટ એઝ અ ઇન્હિબિટર એન્ડ સમ મોલેક્યુલ્સ આર એક્ટ એઝ અ એક્ટિવેટર. ઓકે, સો સેલ ઇન ધીઝ સમ મોલેક્યુલ્સ આર એક્ટ એઝ અ એલોસ્ટેરિક એક્ટિવેટર એન્ડ સમ મોલેક્યુલ્સ આર એન્ડ સમ આર એક્ટ એઝ અ એલોસ્ટેરિક ઇન્હિબિટર. ઓકે, ધેન સો લેટ્સ સી એક્ટ મોલેક્યુલ્સ એક્ટ એઝ અ એલોસ્ટેરિક એન્ડ એક્ટિવેટર એન્ડ એલોસ્ટેરિક ઇન્હિબિટર. સો લેટ્સ સી VFK વિચ એક્ટ મોલેક્યુલ એક્ટ એઝ અ ફોર PFK. હવે PFK માટે ફોસ્ફોફ્રુક્ટોઝ કાઇનેઝ માટે આપણે જોઈએ તો એમાં છે એલોસ્ટેરિક એક્ટિવેટર એન્ઝાઇમ છે એ કયા એન્ઝાઇમ છે એ એલોક્ટેરિક એલોસ્ટેરિક એક્ટિવેટર તરીકે એક્ટ કરતા હશે, અને કયા છે એ એઝ અ ઇન્હિબિટર તરીકે એક્ટ કરતા હશે. સો આપણે PFK માટે જોઈએ, ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ માટે આપણે જોઈએ. વન માટે આ છે એ એલોસ્ટેરિક ઇન્હિબિટર કહેશું આપણે આને. હવે એલોસ્ટેરિક ઇન્હિબિટરમાં છે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ માટે છે એ ATP એઝ અ ઇન્હિબિટર હશે, ત્યાર પછી સાઇટ્રેટ છે એ પણ એઝ અ ઇન્હિબિટર છે એ યુઝ થતા હશે, એક્ટ એઝ અ સાઇટ્રેટ એઝ અ ઇન્હિબિટર. એન્ડ હવે એલોસ્ટેરિક આપણે એક્ટિવેટર જોઈએ, આને કહેશું એલોસ્ટેરિક એક્ટિવેટર, બરાબર. સો એક્ટિવ એઝ અ એક્ટિવેટર છે ફોસ્ફેટ છે એ યુઝ થતો હશે, ત્યાર પછી ફ્રુક્ટોઝ 2,6 બાયફોસ્ફેટ છે યુઝ થતો હશે, ફ્રુક્ટોઝ 2,6 બાયફોસ્ફેટ પણ છે એનો પણ એઝ અ એક્ટિવેટર છે એનો યુઝ થતો હશે, બરાબર. હવે આપણે આ એઝ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ માટે જોયું, હવે પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ માટે આપણે જોઈએ કે કયા મોલેક્યુલ્સ છે કે જે એઝ અ ઇન્હિબિટર વર્ક કરે છે, અને કયા છે જે એઝ અ એક્ટિવેટર વર્ક કરે છે, બરાબર. સો પાયરુવેટ કાઇનેઝ, હવે પાયરુવેટ કાઇનેઝમાં છે આપણે જોઈએ, આને આપણે કહેશું ઇન્હિબિટર, બરાબર, એઝ વેલ એઝ આને કહેશું એક્ટિવેટર. હવે ઇન્હિબિટર છે એમાં ATP છે એક્ટ એઝ અ ઇન્હિબિટર, ધેન નેક્સ્ટ એસિટાઇલ કોએ ઓલ્સો, ધેન નેક્સ્ટ એલિનાઇન છે એન્ડ ગ્લુકેગોન છે. હવે પાયરુવેટ ગ્લુકેગોન છે એ શું કરતા હશે તો કે ગ્લુકેગોન જ્યારે એઝ અ ઇન્હિબિટર વર્ક કરે છે, ગ્લુકાગોન, બરાબર. હવે ગ્લુકાગોનમાં આખી છે આપણને એક રિએક્શન જોવા મળે છે કે ગ્લુકાગોનમાં શું થાય છે તો કે ફોસ્ફેટ પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ છે એ A અને પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમને છે એ B તરીકે છે એ લેવામાં આવ્યા છે, બરાબર. સો પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ A એન્ડ પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ કાઇનેઝ A અને પાયરુવેટ કાઇનેઝ B, બરાબર. હવે આ પાયરુવેટ કાઇનેઝ A છે એને આપણે શું કહેશું, એક્ટિવ એન્ઝાઇમ કહેશું, એક્ટિવ એન્ઝાઇમ.
હવે પાયરુવેટ કાઇનેઝ બી છે એને આપણે શું કહેશું? ઇનએક્ટિવ, ઇનએક્ટિવ એન્ઝાઇમ. ઓકે, હવે એમાં આપણે છે શું રિએક્શન થાય છે એ આપણે જોઈએ. તો પાયરુવેટ કાઇનેઝ એ છે એને એક્ટિવ એન્ઝાઇમ, એન્ડ પાયરુવેટ કાઇનેઝ બી છે એને ઇનએક્ટિવ એન્ઝાઇમ, અથવા તો એને આપણે લેસ એક્ટિવ એન્ઝાઇમ પણ કહી શકીએ. બરાબર, હવે એમાં છે એક ગ્લુકાગોન છે એ પણ શું કરતું હશે? ઇનહિબિટ કરે છે. તો ગ્લુકાગોનમાં પહેલાં હવે આમાં પ્રોસેસ શું જોવા મળતી હશે? તો કે જ્યારે એક્ટિવ એન્ઝાઇમ છે એ શું કરતું હશે? ઇનએક્ટિવ એન્ઝાઇમમાં કન્વર્ટ થતું હશે, અને ઇનએક્ટિવ એન્ઝાઇમ છે એ એક્ટિવ એન્ઝાઇમમાં કન્વર્ટ થતું હશે. હવે જ્યારે એક્ટિવ એન્ઝાઇમ આ ફોસ્ફોકાઇનેઝ એન્ઝાઇમ એ છે એક્ટિવ એન્ઝાઇમ, એને આપણે શું કહેશું? ડીફોસ્ફોરાઇલેટેડ સ્ટેટ કહેવામાં આવે છે. બરાબર, સો આને કહેશું ડીફોસ્ફોરાઇલેટેડ સ્ટેટ. અને જ્યારે ફોસ્ફોકાઇનેઝ બી છે ઇનએક્ટિવ એન્ઝાઇમ, એને કહેશું ફોસ્ફોરિલેટેડ. ઓકે, હવે જ્યારે આ પ્રોસેસ છે એ થતી હશે કે એક્ટિવ એન્ઝાઇમમાંથી ઇનએક્ટિવ એન્ઝાઇમ છે એ બનતો હશે, કન્વર્ટ થતો હશે, અને ઇનએક્ટિવમાંથી એક્ટિવ એન્ઝાઇમ કન્વર્ટ થતો હશે, ત્યારે છે એ કયા છે એન્ઝાઇમનો યુઝ થતો હશે? કેટલા એટીપી છે એ એડીપીમાં કન્વર્ટ થતા હશે, કેટલા એટીપી યુઝ થતા હશે? બરાબર, એ આપણે જોઈએ. જો એક્ટિવ એન્ઝાઇમમાંથી જ્યારે ઇનએક્ટિવ એન્ઝાઇમમાં છે કન્વર્ટ થાય છે, ત્યારે શું થાય છે? એટીપી યુઝ થાય અને એડીપીમાં કન્વર્ટેશન થાય છે. બરાબર, એડીપીમાં કન્વર્ટેશન થશે, અને અહીંયા એન્ઝાઇમ છે એ પ્રોટીન કાઇનેઝ એન્ઝાઇમ છે એ યુઝ થતો હશે, પ્રોટીન કાઇનેઝ એન્ઝાઇમ. ઓકે, ત્યાર પછી હવે આપણે જોઈએ ઇનએક્ટિવમાંથી છે એ એક્ટિવ એન્ઝાઇમ આવતો હશે, ત્યારે એક ફોસ્ફેટ છે એ શું થતો હશે? રિલીઝ થતો હશે, અને H2O છે એનો યુઝ થતો હશે. બરાબર, હવે ત્યારે છે પ્રોટીન ફોસ્ફેટેઝ એન્ઝાઇમ છે એ યુઝ થતો હશે, પ્રોટીન ફોસ્ફેટેઝ એન્ઝાઇમ છે એનો યુઝ થતો હશે. બરાબર, હવે આપણે જોયું કે પાયરુવેટ કાઇનેઝ છે એન્ઝાઇમ છે એના કેવા બે સ્ટેટ આપણને જોવા મળે છે? ડીફોસ્ફોરાઇલેટેડ સ્ટેટ એન્ડ ફોસ્ફોરાઇલેટેડ સ્ટેટ. બરાબર, હવે એમાં ગ્લુકાગોન છે એ બાય ધ એક્શન ઓવર સાયક્લિક એએમપી ડિપેન્ડન્ટ કાઇનેઝ પ્રોટીન એન્ડ પ્રોટીન ફોસ્ફેટેડ એન્ઝાઇમ, કે એના ઉપર છે એ આખી પ્રોસેસ છે પાયરુવેટ કાઇનેઝ છે એ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. બરાબર, ગ્લુકાગોન કે ગ્લુકાગોન જ્યારે ઇનહિબિટ થાય છે ત્યારે એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. હવે આ છે આપણે આખી ગ્લુકાગોન છે એ કઈ રીતે ઇનહિબિટ થાય છે એ આપણે જોયું. હવે ત્યાર પછી આપણે હજી પાયરુવેટ કાઇનેઝના એઝ અ એક્ટિવેટર છે એ કોણ વર્ક કરે છે એ આપણે જોઈએ. તો એઝ અ એક્ટિવેટર છે એ આપણે અહીંયા જોયું તો ફ્રુક્ટોઝ 2,6-બાયફોસ્ફેટ. બરાબર, એ છે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ છે એ એઝ અ એક્ટિવેટર યુઝ થતો હશે, બાય ફોસ્ફેટ એ એઝ અ એક્ટિવેટર યુઝ થતો હશે. એટલે છે આપણે આખી પ્રોસેસને છે આ જે સ્ટેપ હતું એને છે એ રેગ્યુલેટ કરવું જરૂરી બની જાય છે. બરાબર, હવે આ આખી રેગ્યુલેશન ઓફ ગ્લાયકોલિસિસ કે ગ્લાયકોલિસિસને રેગ્યુલેશન કરતાં આપણે 3 એન્ઝાઇમ વિશે જોયું કે એન્ઝાઇમમાં છે એ કઈ રીતે એન્ઝાઇમ છે એ રેગ્યુલેટ કરે છે ગ્લાયકોલિસિસને. ફર્સ્ટ એન્ઝાઇમ હેક્ઝોકાઇનેઝ જોયો કે હેક્ઝોકાઇનેઝ છે એ તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ બને છે, ત્યારે હેક્ઝોકાઇનેઝ શું થાય છે? ઇનહિબિટ થાય છે બાય ગ્લુકોઝ 6-ફોસ્ફેટ થ્રુ. ઓકે, એન્ડ ધીઝ એન્ઝાઇમ પ્રિવેન્ટ ધ એક્યુમ્યુલેશન ઓફ ગ્લુકોઝ 6-ફોસ્ફેટ ડ્યુ ટુ પ્રોડક્ટ ઇનહિબિશન, કે આ એન્ઝાઇમ છે એ શું કરશે? એક્યુમ્યુલેશન ઓફ ગ્લુકોઝ 6-ફોસ્ફેટ એન્ડ ડ્યુ ટુ પ્રોડક્ટ ઇનહિબિશન, કે જ્યારે પ્રોડક્ટનું ઇનહિબિશન થતું હશે ત્યારે શું કરશે? એક્યુમ્યુલેશન કરશે ગ્લુકોઝ 6-ફોસ્ફેટનું અને એન્ઝાઇમને પ્રિવેન્ટ કરશે. ધેન વિચ સ્પેસિફિક ફોસ્ફોરાઇલેટેડ ગ્લુકોઝ ઇઝ એન ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ એન્ડ ધ સબસ્ટ્રેટ ગ્લુકોઝ પ્રોબેબલી થ્રુ ધ ઇન્વોલ્વમેન્ટ ઓફ ઇન્સ્યુલિન એન્ડ ઇન્ડ્યુસ ગ્લુકોકાઇનેઝ. આ ગ્લુકોકાઇનેઝ એન્ઝાઇમ છે એ એમાં ઇન્ડ્યુસ થતો હશે. બરાબર, ધેન નેક્સ્ટ એન્ઝાઇમ આપણે જોયો ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ PFK1 એન્ઝાઇમ.
હવે પીએફ કે વન એન્ઝાઇમમાં શું જોવા મળે છે? એક્ટિવ સાઇટ એન્ડ એલોસ્ટેરિક એવી રીતે બે સાઇટ જોવા મળે છે, જ્યાં એક્ટિવ સાઇટ ઉપર સબસ્ટ્રેટ બાઇન્ડ થતો હોય છે એન્ડ એલોસ્ટેરિક સાઇટ ઉપર ઇફેક્ટર બાઇન્ડ થતા હોય છે. હવે ઇફેક્ટર છે એ એલોસ્ટેરિક ઇફેક્ટરના બે પાર્ટ છે, એક્ટિવેટર પાર્ટ એન્ડ ઇનહિબિટર. કે કેટલાક મોલેક્યુલ સેલ્સના એવા હશે કે જે એઝ અ એક્ટિવેટર વર્ક કરતા હશે, અને કેટલાક મોલેક્યુલ એવા હશે કે જે એઝ અ ઇનહિબિટર વર્ક કરતા યુઝ થતા હશે. સો એઝ અ ઇનહિબિટર છે આપણે કોનો એઝ અ ઇનહિબિટર કોણ એક્ટ કરે છે? એલોસ્ટેરિક ઇનહિબિટર તરીકે એન્ડ એલોસ્ટેરિક એક્ટિવેટર તરીકે કોણ છે એ એક્ટ કરે છે, એ આપણે બે નામ જોયા પીએફ કેમાં. કે એલોસ્ટેરિક ઇનહિબિટર તરીકે એટીપી એન્ડ સાઇટ્રેટ, એન્ડ એલોસ્ટેરિક એક્ટિવેટર તરીકે ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 2,6-બાયફોસ્ફેટ. ત્યાર પછી પાયરુવેટ કાઇનેઝ જોયું, તો પાયરુવેટ કાઇનેઝમાં એઝ અ ઇનહિબિટર એટીપી, એસિટાઇલ કો એ, એલેનિન એક્ટ એઝ અ ઇનહિબિટર. બટ ગ્લુકાગોન છે, ઓલ્સો ગ્લુકાગોન ઇઝ અ એક્ટ એઝ અ ઇનહિબિટર. બટ એની પ્રોસેસ છે, ગ્લુકાગોન કઈ રીતે ઇનહિબિટ થાય છે એ આખી પ્રોસેસ બતાવી છે. સો પાયરુવેટ કાઇનેઝ એ એન્ડ પાયરુવેટ કાઇનેઝ બી, જ્યારે પાયરુવેટ કાઇનેઝ એ છે એક્ટિવ એન્ઝાઇમ છે, પાયરુવેટ કાઇનેઝ બી છે એ ઇનએક્ટિવ એન્ઝાઇમ છે. હવે પાયરુવેટ કાઇનેઝ એ છે એમાં આપણને શું જોવા મળે, એને આપણે એમાં બે સ્ટેટ આપણને જોવા મળે છે કે ડી ફોસ્ફોરાઇલેટેડ સ્ટેટ એન્ડ ફોસ્ફોરાઇલેટેડ સ્ટેટ, બરાબર. આ આખી છે એ કીધી છે. અને ફોસ્ફો ફ્રુક્ટો કાઇનેઝમાં છે આપણે ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ પ્લસ એટીપીની રિએક્શન થશે, એટલે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ પ્લસ એડીપીનું છે એ ફોર્મેશન થાય છે. એમાં એટીપી, એએમપી, એડીપી એઝ અ એટીપી અને સાઇટ્રેટ છે એઝ અ ઇનહિબિટર, એન્ડ એએમપી એન્ડ એડીપી છે એઝ અ એક્ટિવેટર છે એ યુઝ થાય છે. ધેન ફ્રુક્ટોઝ 2,6-બાયફોસ્ફેટ, અહીંયા ફ્રુક્ટોઝ 2,6-બાયફોસ્ફેટ, એડીપી ઓલ્સો યુઝડ એન્ડ એએમપી ઓલ્સો યુઝડ. ઓકે, સો આ છે આખી ગ્લાયકોલિસિસને રેગ્યુલેટ કરવા માટેની પ્રોસેસ હતી, બરાબર. સો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે છે, પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે એને આપણે હેક્ઝોઝ મોનોફોસ્ફેટ પાથવે પણ કહી શકીએ, એના વિશે છે આપણે સ્ટડી કરીશું. ઓકે, થેન્ક યુ.